दारू पकड़वानो मामलो एमएलए गेनीबेन ठाकोर नी नोटिस एसपी डीवाईएसपी कोंस्टेबल अने भाभर शहर भाजप प्रमुख ने नोटिस आपवामां आवी छे। पोलीस अधिकारी सहित भाजप प्रमुख ने माफी मांगवा गेनीबेन नी नोटिस जुदा जुदा 13 मुद्दाओनो उल्लेख करीने 10 पानानी नोटिस पाठवी छे। फरियादमां एमएलए ना भाई तरीकेनो उल्लेख न होवा छतां डीवाईएसपी ना निवेदन मुद्दे नोटिस पाठवामां आवी छे। पोतानी राजकीय कारकिर्दी ने नुकसान थयानो नोटिस मां उल्लेख करायो छे। 30 दिवस मां माफी मांगी 30,000 नुं वर्तर चुकवानो नोटिस मां उल्लेख करायो छे। 3 दिवस मां जवाब नहीं आपवामां आवे तो मानहानिनो दावो करवामां आवशे। नोटिस नो जवाब न आपवामां आव्यो तो 5 करोड़ रूपियानी मानहानि करशे। तो जे प्रकारे बनासकांठामां दारू पकड़वानो जे समग्र मामलो छे एमएलए गेनीबेन ठाकोरनी नोटिस एसपी डीवाईएसपी कोंस्टेबल अने भाभर शहर भाजप प्रमुखने नोटिस पाठवामां आवी छे। पोलीस अधिकारी सहित भाजप प्रमुखने माफी मांगवानो उल्लेख आ नोटिसमां करायो छे। जुदा जुदा 13 मुद्दाओनो उल्लेख करी 10 पानानी नोटिस पाठवामां आवी छे। फरियादमां एमएलએના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં ડીવાયએસપીનો આ ઉલ્લેખ પોતાની રાજકીય કારકિર્દીને નુકસાન થયાનો આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 10 પાનાની આ નોટિસ છે ત્યાં તમામ લોકોને પાઠવવામાં આવી છે। 3 દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો માનહાનિનો દાવો પણ કરવામાં આવશે। આ બાબતનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે। तो बनासकांठामां दारू पकड़ावाना मामले एमएलए गेनीबेन ठाकोरे नोटिस पाठवी छे। एसपी डीवाईएसपी कोंस्टेबल अने भाभर शहर भाजप प्रमुख ने नोटिस पाठवामां आवी छे। पोलीस अधिकारी सहित भाजप प्रमुख ने माफी मांगवा गेनीबेने नोटिस जाहिर करी छे। जुदा जुदा 13 मुद्दाओनो उल्लेख करवामां आव्यो छे अने आ उल्लेख करी 10 पानानी आ जे नोटिस छे ते पाठवामां आवी छे। અને આ મુદ્દે પોતાની રાજકીય કારકિર્દીને નુકસાન થયાનો પણ આ નોટિસમાં ગેનીબેને ઉલ્લેખ કર્યો છે। 30 દિવસમાં નોટિસમાં માફી માંગવાનું જણાવ્યું છે, સાથે 30,000નું વળતર પણ ચૂકવવાનો જે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો 3 દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો કાર્યવાહી થશે અને ત્યારબાદ ગેનીબેન ઠાકોર માનહાનિનો પણ દાવો કરવાનો જે નિવેદન છે તે આપી રહ્યા છે। અને હવે જે સમગ્ર મામલો છે તે વધુ ને વધુ ક્યાંક ઉગ્ર બનતો જઈ રહ્યો છે। એમએલએ ગેનીબેન ઠાકોરે નોટિસ પાઠવી છે અને જો 3 દિવસમાં આ નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો પછી માનહાનિનો દાવો પણ ગેનીબેન કરી શકે છે। તો એસપી ડીવાયએસપી કોન્સ્ટેબલને આ નોટિસ પાઠવવામાં આવી છે, સાથે જ ભાભર શહેર ભાજપ પ્રમુખને પણ નોટિસ આપવામાં આવી છે। પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને માફી માંગવા આ નોટિસ પાઠવાઈ છે। ગેનીબેનની નોટિસ જુદા જુદા 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરી અને 10 પાનાની આ નોટિસ છે આ તમામ લોકોને આપવામાં આવી છે। ફરિયાદમાં એમએલએના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં ડીવાયએસપીના નિવેદન મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે। સંવાદદાતા મુખજી ફોનલાઈન પર જોડાયા છે। મુખજી, બનાસકાંઠામાં જે દારૂ પકડાવવાનો સમગ્ર મામલો હતો, હવે એમએલએ ગેનીબેન ઠાકોરે નોટિસ પાઠવી છે અને જો આ નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો માનહાનિનો પણ દાવો કરી શકે, શું વિગત? જે પ્રમાણે દારૂ પકડવાના મામલે જે કાર્યવાહી કરવામાં આવી હતી અને જે દારૂ પકડવામાં આવ્યો હતો તેમાં ગેનીબેન ઠાકોરના ભાઈનું જે નામ સામે આવ્યું હતું, ત્યારે સમગ્ર મામલો બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો હતો। ત્યારે ફરી એક મામલો ચર્ચાસ્પદ બન્યો છે કે ગેનીબેન ઠાકોર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે બનાસકાંઠા એસપી ડીવાયએસપી પોલીસ કોન્સ્ટેબલ તેમજ ભાભર શહેરના જે પ્રમુખ છે તેમના ઉપર નોટિસ ફટકારવામાં આવી છે। જે પ્રમાણે પોલીસ દ્વારા જે ફરિયાદમાં ન હશે તો જે પ્રમાણે ધારાસભ્યના ભાઈનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને લઈને સમગ્ર મામલે નોટિસ ફટકારાઈ છે અને જો નોટિસનો જવાબ 30 દિવસમાં નહીં આપવામાં આવે તો 5 કરોડનું માનહાનિનો દાવો પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે તેવું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવશે। એટલે કે સમગ્ર દારૂના પ્રકરણના મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન છે અને બીજી તરફ જે ભાજપના પ્રમુખ સહિત જે બનાસકાંઠા પોલીસને પણ સામે પણ નોટિસ ફટકારી છે, સમગ્ર મામલાને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। જો 30 દિવસમાં આ નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો 5 કરોડ માનહાનિનો દાવો નાખવાની પણ જે વાત સામે આવી છે, જે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નોટિસને લઈને અત્યારે સમગ્ર ભાજપમાં તેમજ કોંગ્રેસમાં ચર્ચાનું જોર પકડ્યું છે। જે પ્રમાણે બનાસકાંઠા એસપી ડીવાયએસપી સહિત જે ભાજપના નેતાઓનો પણ નામ સાથેનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે અને 30 દિવસમાં અને 30,000નું વળતર ચૂકવવા માટેનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 30 દિવસમાં નોટિસનો જવાબ આપવામાં આવે તો 5 કરોડની માનહાનિનો દાવો જે કરવામાં આવશે
તેવો પણ ઉલ્લેખ કરવામાં છે, એટલે કે આ બાબતે સમગ્ર બનાસકાંઠાનું રાજકારણ અત્યારે ગરમાવી છે. જી બિલકુલ મુખજી, જાણકારી બદલ આપનો આભાર. તો ગેનીબેને બનાસકાંઠાના એસપી સહિતના પોલીસકર્મીને નોટીસ ફટકારી છે, ત્યારે આવો સાંભળીએ ડીવાયએસપીએ શું કહ્યું હતું. આજ મકાનની દુકાનની આગળ જે કામના બીજા આરોપી છે રમેશભાઈ નાગજીભાઈ ઠાકોર, જે કોંગ્રેસ એમએલએ ગેનીબેનના સગાભાઈ છે, એ રમેશજી નાગજીભાઈ ઠાકોર પોતે લથડતી હાલતમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્યાં બે પંચો સમક્ષ એનું અંગ ઝડતી કરતા એમની પાસેથી પણ વિદેશી દારૂની બે બોટલ મળી આવેલી. વડોદરાના મેયર વિરુદ્ધ